સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા ભારતીય જનતા પાર્ટી તેમજ શહેર મંડળ દ્વારા તારીખ 17 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને પ્રાંતિજ ખાતે ફ્રૂટ તેમજ માંસ વિતરણ કાર્યક્રમ યોજાયો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 70મા જન્મદિન પ્રસંગની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, જેના પગલે પ્રાંતિજ તાલુકા શહેર ભાજપના સંયુક્ત ઉપક્રમે તારીખ 17 સપ્ટેમ્બરના રોજ પ્રાંતિજ સિવિલ ખાતે જઈને દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું અને પ્રાંતિજ નેશનલ હાઈવે 3 રસ્તા તથા પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેન્ડ ખાતે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ જયસિંહ ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ બળવંતભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, મંત્રી ગિરીશભાઈ પટેલ, મંત્રી નિકુંજભાઈ રામી, નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા, ઉપપ્રમુખ જગદીશભાઈ કિમતાણી, રણજીતસિંહ રાઠોડ, નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન રાજેશભાઈ ટેકવાણી, નગરપાલિકાના કોર્પોરેટરો, ભાજપ કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સત્તા સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી 70મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો આજે 70મો જન્મદિવસ છે. સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાતની અંદર દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આજે આ જન્મદિવસ મનાવી રહ્યા છે. એ અનુસંધાને આજે પ્રાંતિજ શહેર અને તાલુકા મંડળે સંયુક્ત રીતે પ્રાંતિજના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જઈને ત્યાં દર્દીઓને અને બાળકોને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું. પ્રાંતિજના 3 રસ્તા મથકે રહી અહીં ભાંખરિયા બસ સ્ટેન્ડ ઉપર રહી માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમોમાં ખૂબ ઉત્સાહ અને આનંદ છે કે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન અને જે ભારત માતાને વિશ્વ કક્ષાએ મૂકવા માટેનો, માતા બનાવવા માટેને જે ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે, આવા નરેન્દ્રભાઈને બધા સામૂહિક રીતે એમનો લાંબુ દીર્ઘાયુ ભગવાન માતાજી એમને આપે, તંદુરસ્ત રાખે, નિરોગી રાખે અને અહર્નિશ ભારત માતાની દરેકની સેવા કરતા રહે એવી એમને શક્તિ મળે, એમને લાંબુ આયુષ્ય મળે એવી અમે બધા આખા બધા મંડળના બધા જ કાર્યકરો ભેગા ઉપસ્થિત રહીને બધા એમને પ્રાર્થના કરે છે. ધન્યવાદ.